નમસ્કાર સીએન સી બજાર પર આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ હું છું ઝરણા અર્કંટી તો આજના પ્રોપર્ટી ગુરુના એપિસોડની અંદર આપણે ખાસ વાત કરવાના છે મુંબઈના રિયલ એસ્ટેટની તો આજે જે સૌથી મહત્ત્વનો મુદ્દો આપણે ડિસ્કસ કરવાના છે કે ઓગસ્ટ મહિનાની અંદર મુંબઈની અંદર જે પ્રોપર્ટી રજીસ્ટ્રેશન થયા છે પ્રોપર્ટીના વેચાણ થયા બાદ જે રજિસ્ટ્રેશન થતા હોય છે અને આંકડાઓની જો આપણે વાત કરીએ તો આ આંકડાઓ દર્શાવી રહ્યા છે કે ઓગસ્ટ બે હજાર ત્રેવીસ છેલ્લા દસ વર્ષની અંદર એટલે કે દશકા આપણે જો એક વાત કરી લઈએ તો આ દશકની અંદર સૌથી વધારે પ્રોપર્ટીના રજિસ્ટ્રેશન મુંબઈમાં થતા દેખાયા છે કયા કારણો છે કઈ રીતે આ ગ્રોથ આવ્યો છે આગળ કેટલા ગ્રોથની રિયલ એસ્ટેટ પાસેથી આશા છે આ તમામ અંગે આજે આપણે ચર્ચા કરવાના છે અને આ ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોની અંદર જોડાયા છે રાજન બાંદેલકરજી જેઓ નરેટકોના પ્રેસિડેન્ટ છે અને સાથે જ મેનેજિંગ ડિરેક્ટર છે રોનક ગ્રુપના રાજનજી સ્વાગત છે તમારું સીએનબીસી બજાર પર આપનો સૌથી પહેલાં આભાર આપ અમારી સાથે સમય ફાળવી સ્ટુડિયોમાં આવીને જોડાયા અને જે આજે આપણે મુદ્દો અહીંયા આગળથી ડિસ્કસ કરવો છે જે રીતે મેં જણાવ્યું કે સૌથી વધારે આખા દસ વર્ષની અંદર આ ઓગસ્ટ મહિનાની અંદર જે રજીસ્ટ્રેશન થયા છે અહીંયા આગળથી આપણે દસ હજાર ને પચાસ જેટલી પ્રોપર્ટીને જોઈ રહ્યા છે રજીસ્ટર થતાં તો આ એક આટલા ઉચ્ચતમ સ્તર ઉપર પ્રોપર્ટીનું વેચાણ થવું રજીસ્ટ્રેશન થવું કઈ રીતે તમે આને જોઈ રહ્યા છો આપનો હું પૂરેપૂર ક્રેડિટ આપણા વડપ્રધાન જે નરેન્દ્ર મોદીજી છે એને અને એના પોલિસીને આપું છું અને તમારા ચેનલથી ડૉક્ટર એસ સોમનાથ જેને ચંદ્રયાન થ્રી લેન્ડ કરાયું એને બી બધાય આપવા માગું છું એનું કારણ શું છે કે તમે કહોને ને કે માહોલ સારો હોય તો બધી ચીજ સારો તો આજે તમે જોયું હોય તો આપણે બી ઇન્ડિયાનું બી રેન્કિંગ દસથી પાંચ ઉપર આવી ગયા આપણે એટલે એ બી એક પોઝિટિવ સાઇન છે એનાથી શું થયું કે વર્લ્ડમાંથી જેટલા બી લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હતું કે વર્લ્ડમાંથી જેને ઇન્વેસ્ટ કરવું છે તો એને એકસો ને એસી દેશ છે તો એમાંથી વિચાર કરીને એમાંથી બધાનું પહેલું મગજ ક્યાં જાય કે ઇન્ડિયામાં જાય કે કહે કે આપણને ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરીએ તો સારું છે આજે તમે જોયું હશે તો એટલું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું અને પૈસો આવે તો પહેલાં જમાનામાં શું હતું કે જ્યારે તમારી પાસે પૈસો આવે તો લોકોને એમ લાગતું હતું કે આપણે સોના ખરીદીએ ચાંદી ખરીદીએ કે હીરા જવરાત ખરીદીએ હવે એનું ક્રેડિટ હું વન સેકન્ડ લોકોને ગમતું નથી પણ કોરોનાને આપીશ કેમકે કોરોના આવ્યા પછી શું થયું કે તમારા જેવા જે ગૃહિણી છે એ લોકો બી શું કર્યું કે એને કીધું કે મને સોનું અને જવરાત પહેલાં મને મારું પોતાનું ઘર જોઈએ છે મારાના પોતાના માથા ઉપર મને છત જોઈએ છે કેમ કે કોરોનામાં લોકોને એમ લાગ્યું કે પહેલી વખત હું દર ફેરે કહું છું કે ઓછામાં ઓછા સાઠ દિવસ આપણે નવું બાળક થાય તો આપણે કહીએ કે ચાલીસ દિવસ ઘરમાં રાખીએ પણ આમાં બાળક હોય કે બુડો હોય કે જવાન હોય કે જે બી હોય એ લોકો પેલા સાઠ દિવસ તો ઘરથી બહાર નથી નીકળ્યા અને કેમ નથી નીકળ્યા કેમ કે એને સેફ રહેવાનું હતું એટલે ઘરની જે કિંમત હતી ને કે વેલ્યુ હતી કિંમત એટલે નોટ એક્ઝેક્ટલી ઈ પણ વેલ્યુ એમ ઘરનું એ લોકોને મહત્વ એ ત્યારે ખબર પડી તમે જોયું હોય તો કોરોનામાં શું હતું વર્ક ફ્રોમ હોમ સ્ટે ઓફ હોમ હોમ ક્વોરન્ટાઇન એટલે હોમ 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 એટલું લોકોના માથા ઉપર થઈ ગયું અને લોકોને લાગ્યું આપણી પાસે શું નથી તો આપણી પાસે ઘર નથી તો એ એક બહુ બહુ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ છે અને મોદીજી એટલા માટે તમે જો આજે રિયલ ઇસ્ટેટમાં એ લોકો રેરા બી લઈ આવ્યા રેરા લાવ્યા પછી શું થયું કે પહેલાં અમારા ત્યાં શું હતું કે અમે કંઈ કે ફ્લાય બાય ઓપરેટર બિલ્ડર હતા કે જે લોકો અમે ઘણી વખત સ્લાય લેંગ્વેજમાં કહેતા હતા કે દે આર સેટરડે સન્ડે ડેવલપર એટલે એ લોકો શુક્રવારે કામ ચાલુ કરે સાંજના સોમવાર પહેલાં માણસ રહેવા વયા જાય અને ઘર તૈયાર થઈ ગયું એ બધી ચીજ બંધ થઈ ગયું હવે દરેક ચીજમાં ખરાબ માણસો કે ખોટા માણસો હોય પ્રોબેબલી અમારા ઇન્ડસ્ટ્રીમાં થોડું પર્સન્ટેજ વધારે હતું એટલે અમે શું છે કે અમને આજે ધરતી ઉપર જે બી ક્રિએટ થયું ને એ અમારા ભાઈબંધે કર્યું છે ડેવલપરે જ કર્યું છે તમે કેવો સ્કૂલ બાંધી હોય હોસ્પિટલ બાંધ્યું હોય ડેમ બાંધ્યું હોય એરપોર્ટ બાંધ્યું હોય ઘર બાંધ્યું હોય કમર્શિયલ બાંધ્યું હોય કોને બાંધ્યું આ ડેવલપર જ બાંધ્યું છે કે કોન્ટ્રાક્ટરે બાંધું છે પણ હમને જે કે દરજ્જો કયો કે રિસ્પેક્ટ કયો કે સન્માન જે મળવું જોતું હતું એ પહેલાં મળતું નહોતું જે વાત હું તો દર ફેરે કહું છું કે એ વાત બહુ ખોટી હતી કે થોડા જણ બદનામ હશે તો એના માટે તમે સારી કોમને બદનામ નહીં કરો આજે રેરા આવ્યા પછી હંડ્રેડ પર્સન્ટ ઈજ ચેન્જ થઈ છે અને અમે બી લોકો રિસ્પોન્સિબલ થયા છે અને આ હું તમને કહું તમે કે છો કે દસ વર્ષમાં આ પહેલી ચીજ છે હું તો કઉ છું આ શરૂઆત છે આગે આગે દેખો હોતા એ ક્યાં બરાબર છે તો અહીંયા આગળથી આપણે જોઈ રહ્યા છે કે રેરા આવ્યા બાદ આપણે સતત આ વસ્તુને ડિસ્કસ કરી છે કે ડેવલપર્સને ઉપર જે છે ગ્રાહકોનો ભરોસો વધ્યો છે અને ગ્રાહકો નિશ્ચિંત બનીને એક ઘરની ખરીદારી પણ અહીંયા આગળથી કરી શકે છે અને કોરોના બહુ જ મોટું એક ફેક્ટર રહ્યું સરકારની નીતિઓ ફેક્ટર અહીંયા આપણે અહીંયા માની શકીએ કે છે જેણે રિયલ એસ્ટેટને ઘરની ખરીદારીને એક બૂસ્ટ આપતું દેખાયું છે રાજનજી જે રીતે તમે આ ક્રેડિટ આપી સરકારની નીતિઓને અને ડેવલપર્સોએ પણ ઘણું બધું આ વખત આપણે જોયું છે કે કર્યું છે તો આ આ કોરોનાની જ આપણે જ્યારે વાત કરીએ તો એક સમયે જે આપણે એ લાગ્યું હતું કે રિયલ એસ્ટેટ એ સમયે થંભી ગયું હતું પરંતુ ત્યાંથી બહુ ઝડપથી એ પાછું ઊભું થયું અને પહેલાં કરતાં પણ એ વધારે આગળ વધ્યું છે હવે આ આંકડાઓ જે આપણી સામે આવી રહ્યા છે ઓગસ્ટના જેની આપણે આજે ચર્ચા કરી રહ્યા છે તો આ આટલી પ્રોપર્ટીઓ વેચાય તો રજીસ્ટ્રેશનની જે ઇન્કમ થઈ છે એમાં પણ ખાસો એવો વધારો સરકારને સ્ટેમ્પ ડ્યુટીને જોઈએ તો થયો છે ત્રેવીસ ટકા વાયોવાય ધોરણે અહીંયા આગળથી ઇન્કમ વધતી દેખાય છે સાતસો નેવું કરોડ રૂપિયાની રેવન્યુ જે છે એ સરકારને સ્ટેમ્પ ડ્યુટીથી થઈ છે તો આને આપણે એ રીતે જોઈ શકીએ છીએ કે રિયલ એસ્ટેટનો વિકાસ અને જે રીતે આપે પણ જણાવ્યું કે જે પણ કંઈક વિકાસ થઈ રહ્યો છે એમાં ડેવલપર્સ અને રિયલ એસ્ટેટ તો કોઈને કોઈ ક્ષેત્રે જોડાયેલું જ છે એટલે દેશનો વિકાસ પણ થઈ રહ્યો છે આપણે જે ફાઇવ ટ્રિલિયનની ઇકોનોમી બનાવવાના માર્ગદર્શન પ્રધાનમંત્રી પણ આપી રહ્યા છે આપણો દેશ આગળ વધી રહ્યો છે તો રિયલ એસ્ટેટનો આની અંદર ફાળો મહત્ત્વનો રહેશે એ સ્વાભાવિક છે તો આ એંગલથી તમે કઈ રીતે આને જોઈ રહ્યા છો જો આમાં હું તમને કીધું કે આપણે નો ડાઉટ આપણા વડપ્રધાન અને બધા પોલિસીને આપણે ક્રેડિટ આપીએ પણ એટ ધ સેમ ટાઈમ ડેવલપરને બી આપણે ક્રેડિટ આપવું જોઈએ આજે હું કહું તો લોકોને એમ લાગું કે મિયા મીઠું એવી રીતે નથી પણ શું થાય કે તમારા જેવા મીડિયા છે કે જે લોકો છે એ લોકો બી ડેવલપરને એ લોકોનું ડ્યુ કેમ કે આજે અમે જોયું હશે કે રેરા પછી હમણાં જ એક એનઆરઓ કે રિપોર્ટ જાહેર કર્યું હતું કે બે હજાર સત્તર પછી જેટલા બી કામ ચાલુ થયા છે એમાંથી ઓલમોસ્ટ એટી ટુ નાઇન્ટી પર્સન્ટ કામ પૂરા બી થઈ ગયા એટલે પાંચ વર્ષ થઈ ગયા આપણે રેરાના પાંચ વર્ષ છ વર્ષ કહીએ તો એમાં તમે જોયું હશે તો જે રેરા પછી જે ડેવલપ થયા છે ને એમાં તમે જોયું હતું કોઈ પ્રોબ્લેમ નથી કેમ કે ડેવલપરે શું કર્યું છે એ લોકો બી સમજી ગયા કે આપણી રિસ્પોન્સિબિલિટી શું છે

તો ગ્રાહક બી આજે સોશિયલ મીડિયાના હિસાબે બહુ એક્ટિવ થઈ ગયો છે હવે તમે ડિલે કરો તો બી ગ્રાહકને એમ લાગે અને ગ્રાહક પાસે આજે રેરા તરીકે એ બહુ પ્રબળ એક કન્ઝ્યુમરને ફોરમ મળ્યું છે કે જ્યાં એ જઈને એની રજૂઆત કરી શકે જે બી પ્રોબ્લેમ છે એ લોકોને બતાડી શકે હવે તમે જે કીધું સ્ટેમ્પ ડ્યુટીનું સ્ટેમ્પ ડ્યુટીમાં હકીકતમાં શું છે સરકારે વિચાર કરવો જોઈએ કેમ કે સ્ટેમ્પ ડ્યુટી મારા હિસાબે બહુ વધારે છે શું છે કે સ્ટેમ્પ ડ્યુટીને લોકોએ સરકારે ઇન્કમ જેવું ગણવું ન જોઈએ આજે એ થોડું સરકારની હું કહું કે એક નેગેટિવ પોઈન્ટ છે મને ખબર છે સરકારને આ ગમશે નહીં કેમ કે પોતાને જ્યારે બી તમે કહો કે તમારું ઇન્કમ ઓછું કરો તો કોઈને ગમતું નથી પણ સરકારને શું થયું કે જીએસટી મળે છે આજે રિયલ ઇસ્ટેટના ઉપર અઢીસોથી ત્રણસો ઇન્ડસ્ટ્રી ડિપેન્ડન્ટ છે પ્લસ આજે વી આર ધી સેકન્ડ લાર્જેસ્ટ એમ્પ્લોયર તમે એઝ અ હોલ વિચાર કરો કે તમે આજે કે આજે હું શું કહું છું કે રિયલ ઇસ્ટેટ ઇઝ સોનિયાની મુરગી છે તમે મુરગીને નહીં કાપો તમે એનું અંડું લો તો તમને બહુ ભલું થશે એટલે સરકારે આ તમારા જ ચેનલથી હું એ લોકોને રિક્વેસ્ટ કરવા માગું છું હાથ જોડીને વિનંતી કરવા માગું છું કેમ કે જ્યારે એ લોકો સ્ટેમ્પ ડ્યુટીની પચાસ ટકા સૂટ આપી હતી કોરોનામાં બી તમે જોયું હતું થમ્પંગ થમ્પિંગ સેલ થયું હતું સ્ટેમ્પ ડ્યુટીની રાહત એક બહુ મોટો જો આપણે ગ્રાફ તરીકે જોઈએ તો એક ઉછાળો આપણે ત્યાં આગળ સેલ્સની અંદર જોઈ શકતા હતા હવે એક એ સમયની રાહત હતી અને ત્યારબાદ આપણે જોઈએ કે ફરી પાછું આપણે એ રાહત એ સમયગાળો પૂરો થયો છે પણ જો આવી કોઈક રાહત અહીંયા આગળથી આપવામાં આવે તો ચોક્કસપણે પ્રોપર્ટીના સેલ્સ જે છે રિયલ એસ્ટેટને અહીંયા આગળથી બૂસ્ટ મળી શકે અને રિયલ એસ્ટેટને જો બૂસ્ટ મળશે તો આપણે અર્થતંત્રના વિકાસને પણ એક બૂસ્ટ ચોક્કસપણે મળતું દેખાઈ શકે છે હવે રાજનજી આગળ આપણી પાસેથી એ સમજવું હતું કે આ જે વેચાણના આંકડાઓની આપણે અહીંયા આગળથી વાત કરી રહ્યા છીએ એની અંદર આપણે જો એને એક સેગમેન્ટ વાઇઝ ડિવાઈડ કરીએ તો આપણે જે જોઈ રહ્યા છે કે એક કરોડથી મોંઘી જે પ્રોપર્ટી છે એ એનું જે વેચાણ છે એ પંચાવન ટકા જેટલું આ વર્ષની અંદર થયું છે જે ગયા વર્ષે અઠ આડત્રીસ ટકા જેટલું હતું તો આ આને એટલે માફ કરજો ગયા વર્ષે અડતાલીસ ટકા હતું આડત્રીસનું હતું અડતાલીસ ટકા હતું ને સત્તાવન ટકા જેટલું એક કરોડની ઉપરની જે પ્રોપર્ટીઝ છે એ અહીંયા આગળથી વેચાય છે તો જે મોંઘા ઘરો છે એ થોડા વધારે વેચાયા છે આવું થવાનું શું કારણ તમે જોઈ રહ્યા છો એનું શું છે કે સી ઇન્ડિયા ઇઝ શાઇનિંગ આપણે કહીએ ને કે લોકોનું બધાનું ધ્યાન ઇન્ડિયાની તરફ છે તો એના તરફથી શું થયું કે તમે જોયું હશે તો લોકોનો પગાર બી વધતો ગયો આજે તમે વિચાર કરો અને હું પાછા અહીંયા ડેવલપરને ક્રેડિટ આપવા માગીશ કે ઘણા વર્ષો અમે લોકો ભાવ વધાર્યો નથી તમે જોયું હશે તો ને સ્ટીલના પ્રાઇઝિસ તો ડબલ કરતાં વધારે વધી ગયા હતા તો બી અમે લોકો કમ્પેરેટિવલી જેટલું અમે ભોગી શકતા હતા એટલું અમે ભોગ્યું કેમ કે અમે એઝ એન એસોસિએશનને રેડકો અને કડાએ દરેક મેમ્બરોને કીધું હતું કે કે તમારા ગુજરાતીમાં કહીએ કે વેચતો વાણ્યો એટલે માલ વેચાય કે વહેતા પાણી જેવી રીતે હવે તમે સમજો પાણી એક જ જગ્યાએ ઊભું રહે તો એ ખરાબ થઈ જાય પણ વહેતું પાણી હોય તો તમે ક્યારેય બી એને પકડીને પી બી શકો તો જેવી રીતે સેલ્સ થાય તો અમારા હું મારા આના પહેલાંના ઇન્ટરવ્યુમાં બી કીધું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોકો કે એન્ટરટેનમેન્ટ 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 તો રિયલ ઇસ્ટેટમાં અમારા મારા તે મંત્ર છે કે સેલ્સ 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 તમારું સેલ્સ થઈ ગયું ને પછી તો એ શું છે કે પછી ઓલું તમે પ્રોડક્શનમાં નાખો તો રો મટિરિયલ નાખો તો ફિનિશ પ્રોડક્ટ નીકળે એવી રીતે છે કે તમારું સેલ થઈ ગયું તમારી પાસે પૈસા આવી ગયા બેંકનું ફંડિંગ બી તમને ઇઝીલી મળી જાય અને પછી તો શું છે કે માણસ એનું પોતાનું કામ કરતો હોય પૈસો આવી ગયો એટલે એ ઓટોમેટિકલી પૈસા પૈસાનું કામ કરતો હોય અને બધી ચીજ ટાઈમસર થતી જાય લોકોને પજેશન મળતું જાય તો પજેશન થઈ ગયું ડિલિવરી થઈ ગયું અને ઇન્ફ્લેશનના હિસાબે તમે જે કહો છો ને કે પહેલાં જે આજે કરોડ રૂપિયાના ઘર હતા આ પહેલાં તમે સમજો બે ચાર વર્ષ પહેલાં તમે જુઓ કે પંચોતેર એંસી લાખમાં મળતા હતા આજે ઇન્ફ્લેશન તરીકે એ કરોડ થઈ ગયું એટલે તમે એ ફિગરને મારા ખ્યાલથી જોવું ન જોઈએ કે શું થાય કે લોકોને એમ લાગે અરે કરોડ રૂપિયા પણ આજે આપણે ઓવરઓલ તમે જુઓ કે લોકોની તનખા વધી છે દરેક ચીજનું સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે દરેક ચીજ વધ્યું છે તો એનું આ સાઇડ ઇફેક્ટ કહો કે ઇમ્પ્લિમેન્ટેશન છે ઇમ્પ્લિકેશન છે ઓકે તો આ આપણે ખાસ કરીને જે વધારો જોયો છે એક કરોડના ઘરની આસપાસની ઉપરની કિંમતના જે છે એનું વેચાણ વધારે થયું છે પરંતુ આપણે જો જોઈએ કે મુંબઈ જેવા શહેરની અંદર એક કરોડની કિંમતની તમે ઘર વિચારો એટલે જો તમારે ટુ બી જોઈતું હોય તો આટલી કિંમત અહીંયા આગળ આવવાની જ છે એ પણ એક આપણે સૌ અહીંયા આગળથી સમજી શકે છે ને ઓવરઓલ નહીં મુંબઈ પરંતુ જો આપણે અત્યારે ઘણા બધા હાફ યરલી રિપોર્ટ પણ આવતા જો એમાં પણ જોયું છે કે સમગ્ર દેશના ટોપ ટોપ ફાઇવ ટોપ એટ સિટીઝના પણ રિપોર્ટ આવે એમાં પણ ટુ બી એચ કે થ્રી બી ડિમાન્ડ વધતી દેખાય છે સેલ્સ પણ વધતા દેખાય છે મુંબઈના રિયલ એસ્ટેટની ખાસ ચર્ચા કરી રહ્યા છે આપણી સાથે સ્ટુડિયોમાં રાજન બાંદેલકર જોડાયેલા છે તો રાજનજી આપણે જે રીતે અહીંયા આગળથી ચર્ચા કરી કે ઓગસ્ટની અંદર ખાસા એવા વેચાણો થયા છે અને આપણે બ્રેક પહેલાં વાત કરી કે એક કરોડથી મોંઘી પ્રોપર્ટી વધારે અહીંયા આગળથી વેચાતી દેખાય છે હવે મારે એ સમજવું હતું કે ઓવરઓલ મુંબઈની જ નહીં પણ દેશની આપણે વાત કરીએ અફોર્ડેબલ હાઉસિંગની દેશને ખાસી એવી જરૂર છે તો આ આંકડાઓને જોતાં એક રીતે જે આપણને લાગે છે કે જે રીતનો પહેલો વિચાર આવે છે કે અફોર્ડેબલ હાઉસિંગ ક્યાંક પાછળ ઠેલાઈ રહ્યું છે આ અફોર્ડેબલ હાઉસિંગના પ્રોજેક્ટ ઓછા થઈ રહ્યા છે કે તેના વેચાણ ઓછા થઈ રહ્યા છે અને તમે કઈ રીતે એમ એવી રહ્યા છો ઝર્ના આ શું છે કે આ એકદમ હાવ ખોટું ઇન્ટરપ્રિટેશન છે શું થઈ ગયું કે જ્યારે બે હજાર ઓગણીસમાં જી એસટીનું આઈટીસી કાઢી નાખ્યું તો સરકારે પોતાનું ઇન્કમ એટલે સરકારનું જે જીએસટી વધારે મળવું જોઈએ એના માટે એક અફોર્ડેબલ માટે એક ટર્મ નાખી દીધી કે પિસ્તાલીસ લાખ રૂપિયા આજે તમે વિચાર કરો પિસ્તાલીસ લાખ રૂપિયામાં તમે કોઈ કે મને ટુ બેડરૂમનું ઘર જોઈએ છે તો મેજર મેટ્રો સિટીસમાં મળવાનું જ નથી બીજું શું થયું કે કોરોના પછી પેલા જે અમારા ઘરના સાઇઝે શ્રીંક થતા હતા તમે જોયું હશે તો મુંબઈમાં ત્રણસો ફૂટમાં વન બેડરૂમ અને ચારસો ફૂટમાં ટુ બેડરૂમ આપતા થઈ ગયા હતા તો જ્યારે કોરોના આવ્યું ત્યારે લોકોને ખબર પડી કે અરે આપણે ઘરમાં ચાર માણસો તો એકબીજાને ભટકતા ભટકાતા હોય એટલે ઓલું કે ટ્રેનમાં રહેવાનું અને ઘરમાં રહેવાનું એમાં એ લોકોને ફરક નથી લાગ્યો અને લાઇટર ટોન એટલે બધાને એમ લાગ્યું કે નહીં આપણે રહેવું હોય ને તો સારી રીતે રહેવું જોઈએ હવે પાછા ઘરના સાઇઝ વધવા માંડ્યા પહેલાં કરતા જે આપણે કહીએ કે ફેશનમાં પહેલા બેલ બોટમ પેન્ટ હતું અને પછી એ થઈ ગયું એ પાછા એવી જ રીતે આ રિયલ ઇસ્ટેટમાં બી એવું થઈ ગયું કે પહેલાં મોટા ઘર હતા પછી નાના 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 થતા કે હવે મોટા થઈ ગયા હવે તમે બીજું બી એક જોયું હશે પોસ્ટ કોરોના લક્ઝરી એપાર્ટમેન્ટનું આજે સ્ટોક જ નથી જેના બી જેટલા બી અનસોલ્ડ ઇન્વેન્ટરી હતી બધું વેચાઈ ગયું તો મારું સિમ્પલ કેવું છે કે તમારા ચેનલથી સરકારને બી વિનંતી છે કે અફોર્ડેબલ ને તમને એરિયામાં ઘણું છે કે આપણું અફોર્ડેબલનું એકચ્યુઅલ હાઉસિંગનું ડેફિનેશન છે સાઠ સ્ક્વેર મીટર કાર્પેટ એરિયા એટલે છસો પિસ્તાલીસ ફૂટનું કાર્પેટ એરિયા જેમાં કે તમારું સરખું ટુ બેડરૂમ બેસે આજે શું થઈ ગયું તમે પિસ્તાલીસ લાખ રૂપિયા નાખી દીધું એટલે તમારા માટે તો એ પિસ્તાલીસ લાખનું તમે એકદમ થેટ ગામડામાં જાઓ કે ટાયર થ્રીમાં જાઓ ત્યાં બી તમને ટુ બેડરૂમ પિસ્તાલીસ લાખમાં નથી મળતું અને પિસ્તાલીસ લાખમાં તમને પાછા એમાં જીએસટીનું બી ઇન્કલુડ ઇન્કલુઝન આવવું જોઈએ બાકી બધી ચીજ આજે હવે લોકો જે છે એ લોકો પાર્કિંગ લે કેમ કે દરેક પાસે આજે સવલતના હિસાબે જેમ તમારું થોડું સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ વધી ગયું તો લોકો પાર્કિંગ ગાડી જોઈએ ભલે એ લોકો રોજ ન વાપરતા હોય સેટરડે સન્ડે ફેમિલી માટે જતી વખતે તો આ બધી ચીજ ઓલા પિસ્તાલીસ લાખમાં આવી જાય જેના થકી તમને એમ લાગે છે કે ઓલું એફોર્ડેબલનું સેલ ઓછું થઈ ગયું એવું નથી તમે એરિયામાં ગણો એરિયામાં તમે કેલ્ક્યુલેશન કરો તો હંડ્રેડ પર્સન્ટ ટુ ડે એફોર્ડેબલ કેમકે આપણા ત્યાં જે છે ને કે લક્ઝરી સેગમેન્ટના ઘર લેવા વાળા લોકો ઓછા છે કેમ કે વી આર સ્ટીલ અ ડેવલપિંગ ડેવલપિંગ કન્ટ્રી તો આપણા ત્યાં લોકો આજે યંગ લોકો છે બીજો આમાં હજી એક ફરક કેમ થયો કેમ કે જેટલા બી મિલિયનલ્સ હતાના એ લોકોને પહેલાં એમ લાગતું હતું કે આપણે ક્યાં બી રેન્ટના ઘરમાં લઈ લે કેમ કે એ લોકો જોબ શું છે કે બે ત્રણ વર્ષ થઈ ગયું કે જોબ ટર્નઓવર કરતા હતા અને એ જોબ ટર્નઓવરને એ લોકોને પે હાઈક મળતું હતું એટલે એનું બી કારણ હતું પણ હવે ઇવન તો એ લોકો જોબ ટર્નઓવર કરે છે પણ ઇન્ડિયાની કોઈના કોઈ એક સિટીમાં એનું પોતાનું ઘર છે એ એક બહુ પોઝિટિવ સાઇન રિયલ ઇસ્ટેટ ઇન્ડસ્ટ્રી માટે છે કેમ કે ઓલાને બી એમ લાગે છે કે મારું એક તો પોતાનું ઘર હોવું જોઈએ કેમ કે ક્યારે બી હોય મને નોકરી ક્યાંથી નીકળી ગઈ કાંઈ બી થઈ ગયું તો હું પાછા જઈને મારા ઘરે રહી શકું તો આ હિસાબે રિયલ ઇસ્ટેટમાં ડિમાન્ડ છે પણ તમારું જે સવાલ છે કે અફોર્ડેબલનું ઓછું થાય છે એ એકચ્યુઅલ એવું નથી એ ઇન્ટરપ્રિટેશન ખોટું છે ઓકે તો આ એક મુંબઈને માટે તો ખાસ મહત્વનો મુદ્દો છે કે જે કિંમતના હિસાબે આપણે અફોર્ડેબલ ઘર કે એક કરોડની કિંમતને આપણે એક કરોડની ઉપરના કિંમતને લક્ઝરી ઘર માની લેવા કે અપર સેગમેન્ટના ઘર માની લેવા એ એટલું યોગ્ય અહીંયા આગળથી નથી લાગી રહ્યું કારણ કે અહીંયા આગળ ઘર મોંઘા છે તો જો સરકાર તરફથી પણ થોડી જે રીતે આપણે વાત કરીએ અફોર્ડેબલ હાઉસિંગ પર સ્ટેમ્પ ડ્યુટીની અને ખાસ કરીને મોટી વસ્તુ કે જે પ્રાઇસથી ગણવામાં આવે છે જે એક બ્રેકેટ લગાવવામાં આવ્યો છે અફોર્ડેબલ હાઉસિંગની એ વ્યાખ્યાની અંદર ચેન્જ કરવામાં પ્રાઇઝથી નહીં પરંતુ સાઇઝથી કરવામાં આવે તો એક અફોર્ડેબલ હાઉસિંગને પણ બૂસ્ટ મળી શકે ને દેશના ઘણા બધા લોકો જેમને પોતાનું ઘર મળવાની જરૂર છે સરળતાથી પોતાનું ઘર ખરીદી શકે સર એમાં ક્લિયર કટ લખેલું છે હાઉસિંગનું અમારું ડેફિનેશન છે એમાં સાઈઠ સ્ક્વેર મીટર કાર્પેટ એરિયા એ અફોર્ડેબલ છે અને ટાયર થ્રી સિટીઝમાં તો એ લોકોનેવું સ્કવેર મીટર રાખ્યું છે કેમ કે ગામડામાં લોકોનું મોટું ઘર હોય અને એ લોકોનું મોટું ઘર પોસાય તો એ ચીજ પાછા સરકારે ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ ઓકે તો આ એક અફોર્ડેબલ હાઉસિંગને લઈને આપણે એને બૂસ્ટ મળે એને માટે પણ એક અહીંયા આગળથી વાત કરી છે રાજનજી આપણે ફરીથી જે એક આ મુંબઈના જે આંકડાઓ આપણી સામે ઓગસ્ટના આવ્યા એના ઉપર આવીએ તો આમની અંદર એ પણ એક જોવા મળ્યું છે કે મુંબઈના વેસ્ટર્ન સબબની અંદર વેચાણ થોડા વધ્યા અને જે સેન્ટ્રલ સબબ છે ત્યાં કમ્પેરેટિવલી થર્ટી એટ પર્સન્ટ જેટલું વેચાણ સેન્ટ્રલ સબબમાં થતું દેખાયું અને વેસ્ટર્ન સબબમાં ફિફ્ટી ફાઈવ પર્સન્ટ જેટલું થતું દેખાય છે તો આને કઈ રીતે જોઈ રહ્યા છે આપણે આપણે આ આ પણ સંદર્ભે આપણી વાત લાગી રહી છે કે લોકોને મોટા ઘર જોઈએ છે સુવિધાઓ સાથેના એમ્યુનિટીઝ સાથેના ઘર જોઈએ છે એ કારણે સેન્ટ્રલ સબબથી એ વેસ્ટર્ન તરફ જઈ રહ્યા છે એનું શું છે એનું એ જ લોંગ સ્ટોરી જેમ કહીએ કે વેસ્ટર્ન રેલવે ઇઝ બેટર દેન સેન્ટ્રલ રેલવે એ એક લોકોનું મગજમાં છે અને પ્રેક્ટિકલી લોકો કહે છે કે એ સારું છે ઇવન દો હું તમને હાઈવેના હિસાબે એટલે બાય વ્હીકલ ટ્રાન્સપોર્ટ તમે ગણો તો વેસ્ટર્ન રેલવે કરતાં ઈસ્ટ વેસ્ટર્ન વે કરતાં ઇસ્ટર્ન વે ઇઝ ફાર બેટર તમે વહેલા પહોંચી જઈ શકો પણ હજી જે જૂની પ્રથા છે એ ચાલુ છે કે વેસ્ટર્નમાં સેલ સારું છે સી અમે તો રિયલ ઇસ્ટેટ તરીકે જાણીએ છીએ રિયલ ઇસ્ટેટમાં સેલ સારું છે કે ભલે વેસ્ટર્નમાં હોય કે સેન્ટ્રલમાં હોય અમે રિયલ ઇસ્ટેટમાં ઘર સેલ સારું થાય છે એમાંથી અમે ખુશ છીએ ઓકે અને એ એંગલ પણ ખરો કે જે રીતે આપણે ગુજરાતને પણ થોડું વધારે મહત્ત્વ અહીંયા અપાઈ રહ્યું છે હવે ફાઇનાન્શિયલ કેપિટલ મુંબઈ છે અને ગાંધીનગરની અંદર ગિફ્ટ સિટી વગેરે આવી રહ્યું છે કનેક્ટિવિટી અમદાવાદ મુંબઈની બહુ જ વધારવામાં આવી રહી છે તો અહીંયા આગળ એપ્રિશિએશન વેસ્ટર્ન લાઇનની ઉપર વધતું દેખાઈ શકે એ કોઈ એંગલ તમે જોઈ રહ્યા છો યા જે ગુજરાતથી જે લોકો આવતા હોય એ લોકો વેસ્ટર્નમાં રહે હંડ્રેડ પર્સન્ટ અને ગુજરાતથી લોકો એટલે હકીકતમાં તો હું તમને કહું કે ગુજરાતથી વધારે લોકો મુંબઈ આવે છે વેર ઇન મહારાષ્ટ્રના બાકી એરિયામાંથી સેન્ટ્રલ રેલવેમાં શું થાય કે હવે સમજો કોઈ પુના હોય કે સતારા હોય કે સાંગલી હોય કરાડ હોય એ સાઈડથી જે આવે એ લોકો સેન્ટ્રલ રેલવેમાં રહે નવી મુંબઈની સાઈડમાં રહે એ સાઈડમાં પ્રિફર કરે હવે નાસિક ધૂળે જળગાંવ જે હોય એ લોકો થાણાની સાઈડ એટલે એ ઓલું એક્સ્ટ્રીમ થઈ ગયું છે કે જ્યાંથી લોકો આવે કેમ કે ઓલાનું એક ચીજ છે કે બે ત્રણ મહિને એ લોકો પાછા આપણા કે દર મહિને ઘણા લોકો તો દર મહિને એ એના ગામડામાં જાય કેમ કે ગામડામાં એનું ખેતી હોય કે ફેમિલી હોય કે ઘર હોય મા બાપ હોય એ લોકોને મળવા જવાનું હોય તો એ લોકો એમ વિચાર કરે કે મને જવામાં જલ્દી થાય નજીક થઈ જાય ટ્રાવેલ ટાઈમ એટલું બચી જાય તો એ એક બહુ મોટું એસ્પેક્ટ છે ઓકે તો બધાને પોતાની કનેક્ટિવિટી પોતાના નેટિવ પ્લેસથી અને પોતાની કામની જગ્યાથી કઈ રીતે કનેક્ટ રહેવાનું છે એ પણ એક એંગલ અહીંયા આગળથી આપણે લાગતો જોઈ રહ્યા છે પરંતુ આપણે જે રીતે જોઈ રહ્યા છે કે મુંબઈની વાત કરીએ તો થાણા જેવા વિસ્તારની અંદર પણ ખાસી એવી પ્રોપર્ટીની માંગ છે તો નવી મુંબઈમાં પણ પ્રોપર્ટીની સારી માંગ આપણે આવતી જોઈ રહ્યા છે હવે હવે છેલ્લે આપણી પાસેથી એ એક સમજવું છે રાજનજી કે આપણે જોયું ઓગસ્ટમાં તો ખૂબ સારા વેચાણ થયા છે પણ હવે અહીંયાથી શરૂઆત થઈ રહી છે ફેસ્ટિવલ સિઝનની હવે આપણે ગણેશ ઉત્સવ બનાવવાની પણ નજીક છે અને અહીંયાથી પછી આપણે જોઈ રહ્યા છે કે દશેરા દિવાળી આ બધા આ પર્વના નિમિત્તે પણ ઘરની ખરીદારી સારી થતી હોય છે તો આ આ ફેસ્ટિવલ સિઝન રિયલ એસ્ટેટ માટે કેવી રહી શકે છે ડિમાન્ડ અને સેલ્સના પ્રોસ્પેક્ટિવથી જો આપણે જોઈએ તો આ કેવી રહી શકે છે ધરના હું તને એકચ્યુઅલ કહું કે હવે ટર્મોલોજી ટર્મિનોલોજી ચેન્જ થયું કે બારે મહિના રિયલ ઇસ્ટેટમાં રિયલ ઇસ્ટેટ માટે ફેસ્ટિવલ સિઝન જ છે એનું કારણ શું છે કે લોકો એમ વિચારે કે લોકો જોએ એને એને ઘર પસંદ પડી ગયું અને એનું બજેટમાં આવી ગયું ને તો એ ખરીદી લે છે નો ડાઉટ ફેસ્ટિવલ સિઝનમાં શું હોય કે ડેવલપર્સ લોકો કાંઈને કાંઈ એડિશનલ ફ્રી બીઝ આપે છે અને ઇટ ઇઝ નોટ ઓન્લી ફેસ્ટિવલ અને ઘણા ફેસ્ટિવલ થઈ ગયું આજે આપણે તમે સમજો ગણેશ ચતુર્થી છે કે નવરાત્ર છે કે પાડવો છે કે અક્ષય તૃતીયા છે એટલે આવા બધા ટાઈમે નોર્મલ કરતાં વધારે સેલ હન્ડ્રેડ થાય તો એ બી એક હિસાબે સારું એમ છે કે ગ્રાહકોને એનું વધારે બેનિફિટ મળતું જાય અને ડેવલપર બી હું આનું શ્રેય છે ને કે ગ્રાહકને જેટલું છે અને સરકારને જેટલું છે એટલું જ હું ડેવલપરને બી આપીશ કેમ કે ડેવલપર બી એમ વિચારે છે કે તમે પહેલાં જોયું હશે તો કે બહુ સ્થિર પ્રાઇસ પ્રાઇઝનું થતું હતું જે હમણાં નથી થતું હતું વિચ ઇઝ અ વેરી 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 ગુડ સાઇન ફોર ધી રિયલ ઇસ્ટેટ ઇન્ડસ્ટ્રી એન્ડ હંડ્રેડ પર્સન્ટ ક્રેડિટ ગોઝ ટુ ધ ડેવલપર અલોન બિકોઝ ઇવન દો અમારી રો મટિરિયલની પ્રાઇસ વધી ગઈ બાકી બધી અમારા માટે તમે જુઓ આરબીઆઈની ક્રેડિટ રેટિંગ પોલિસીના હિસાબે અમારું ઇન્ટરેસ્ટ રેટ વધી ગયું એટલે જે અમને કોસ્ટ વધી ગયું આજે અમારું પ્રોફિટ સિંગલ ડિજિટમાં આવી ગયું પણ બધા એમ વિચારે છે કે નહીં આપણા પાસે ક્વોન્ટમ છે સો ક્વોન્ટિટી કરો ને ક્વોન્ટમ કરો અને પૈસા કમાવો શોર્ટમાં નથી પહેલા જમાનામાં એવું હતું કે તમારો પ્રોજેક્ટ ડિલે થઈ ગયો તો તમને વધારે પ્રોફિટ થતું હતું હવે રિવર્સ સાયકલ થઈ ગયું તમે જેટલું ફાસ્ટ પ્રોજેક્ટ કરો તો તમને વધારે પ્રોફિટ થાય તો હવે બધા શીખી ગયા છે અને સેકન્ડ થિંગ આ યંગ જનરેશન જે આવ્યું છે ને એ લોકો બધા પહેલાં તમે દસ વર્ષ પહેલાં કોઈને પૂછ્યું હોય ને કે જે સમજો મારા દીકરાને તમે પૂછ્યું હોય કે તને બિલ્ડર બનવું છે તો એ કહે કે નહીં મને બીજું કાંઈ કરવાનું છે મેજોરિટી તમે જો ઘણા બધા છે હું અહીંયા નેમ નથી કરવા માગતું પણ એના છોકરાઓ લોકો રિયલ ઇસ્ટેટમાં નહોતા આવ્યા પણ હમણાં હમણાં જેના બી છે ને કે સેકન્ડ પીડી આવે છે એ દરેક જણ કહે છે કે નહીં રિયલ ઇસ્ટેટ ઇઝ અ બેટર બિઝનેસ એન્ડ દે વોન્ટ ટુ બી વિધિન ધ ફોર કોર્નર્સ ઓફ લો એન્ડ દે વોન્ટ ટુ બી ગીવ સમથિંગ બેક ટુ ધ સોસાયટી સો દે ઓલ્સો અન્ડરસ્ટુડ સી વી આર ધી ક્રિએટર્સ વી આર ધી પીપલ હુ બિલ્ડ નેશન્સ સો એટોમેટિકલી ઓટોમેટિકલી હું તો દર ફેરે કહું છું કે આપણા સેનાના જવાન છે કે ડોક્ટર છે કે કોરોના વખતે ફ્રન્ટ લાઇન વર્કર હતા આ લોકોને બધાને બહુ જેટલું જોયું એટલું સન્માન મેળવું તો હું બી એમ ઈચ્છું છું કે ડેવલપર લોકો વી ઓલસો ક્રિએટ ઓલ એસેટ્સ વી બિલ્ડ ધ નેશન્સ સો વી શુડ ઓલ્સો સાચે તો રિયલ એસ્ટેટ આપણે જેની વાત કરી રહ્યા એને માટે ડેવલપર્સને તો ચોક્કસપણે શ્રેય જાય છે અને એમને પણ આ શ્રેય ચોક્કસપણે મળવો જોઈએ આ ખાસ ચર્ચા આપણે અહીંયા આગળથી કરી રાજનજી સાથે આ ચર્ચામાં જોડાયા આપનો ખૂબ ખૂબ આપ અમારી સાથે જોડાયા તો પ્રોપર્ટી ગુરુના આ એપિસોડમાં તો હાલ પૂરતું આટલું જ હાલ મને આપશો રજા પરંતુ જતા જતાં આપને જણાવી દઉં કે આપના ઘરના ખરીદ વેચાણ કે અન્ય કોઈ પણ રિયલ એસ્ટેટને લગતા પ્રશ્નો હોય અમને લખી મોકલો અમારું ઈમેલ એડ્રેસ છે પ્રોપર્ટી ગુરુ એટ ધ રેટ એન ડબ્લ્યુ એટીન ડોટ કોમ તો આ સાથે જ મને હાલ આપશો રજા વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો સીએન બીસી બજાર નમસ્કાર